નમસ્કાર, સ્વાગત છે આપનું શક્તિમાં. હું છું ઝિલન. શક્તિમાં આપણી સાથે આજે જે વ્યક્તિ છે તેઓ એક 3D આર્ટિસ્ટ છે, પરંતુ આ કોઈ મામૂલી આર્ટિસ્ટ નથી. તેઓ જે કામ કરી રહ્યા છે, પોતાની કલાનું જે ઉપયોગ કરી રહ્યા છે, તે સમાજ માટે કરી રહ્યા છે, દેશ માટે કરી રહ્યા છે. તો આવા જ એક આર્ટિસ્ટ આપણી સાથે છે, સૌમ્યા. સૌમ્યા, સ્વાગત છે આપનું શક્તિમાં. થેન્ક યુ. સૌથી પહેલાં તો સૌમ્યા, જે તમે 3D ઝીબ્રા ક્રોસિંગનો જે આઈડિયા આપ્યો છે, એ કેવી રીતે તમારા મગજમાં એનો વિચાર આવ્યો અને વિચારને કેવી રીતે સાકાર કરવામાં આવ્યો? એક નોર્મલ આર્ટિસ્ટની જેમ મેં એકદમ નાના સ્કેલ પર કેનવાસ પેઇન્ટિંગ્સથી કામ ચાલુ કર્યું હતું અને ગ્રેજ્યુઅલી અમારા પેઇન્ટિંગની સાઇઝ વધતી ગઈ. તો એક ઓથોરિટીએ ક્યાંક કોઈક મીડિયામાં અમારું કામ જોયું અને એમને અમને કોલ કર્યો કે એમના હાઈવે પર એક સ્કૂલ છે અને એ સ્કૂલ પાસે એક એક્સિડન્ટ પ્રોન ઝોન છે, જ્યાં એ વર્ષ દરમિયાન 3 લોકોની મૃત્યુ થઈ હતી એ સ્પેસિફિક પોઈન્ટ પર. એટલે એ ભાઈને વધારે એમાં ટેન્શન હતું કે સ્કૂલ પાસે છે અને આ જગ્યા પર આટલી હાઈ સ્પીડ પર વેહિકલ્સ જાય છે. તો ઉપરથી એવો પણ રૂલ આવ્યો કે સ્પીડ બ્રેકર્સ એટલે કે બમ્પ્સ છે એને હાઈવે પરથી કાઢી દેવામાં આવે, કેમ કે સડન બ્રેકથી પણ ઘણા બધા એક્સિડન્ટ્સ થાય છે આટલી હાઈવે પર, જે આટલી સ્પીડ હોય અને સડનલી બ્રેક કરે તો શું થાય. એટલે ઇન મિડલ વે અમે ડિસાઇડ કર્યું કે પેઇન્ટિંગ બનાવીએ જે ફ્લેટ સરફેસ હોય અને એમાં કલર્સ ઉમેરીએ જેથી એ એટ્રેક્ટિવ થાય, કોઈનું પણ ધ્યાન ત્યાં એક સેકન્ડ માટે તો જાય જ. તો અમે એક હ્યુજ બ્લુ કલરનો મોટો પાણીનો ખાડો અને એની ઉપર એક બ્રિજ એવું સૌથી પહેલું પેઇન્ટિંગ બનાવ્યું. અને આ જ્યારે બનાવ્યું ત્યારે ખબર પડી કે આ ઇન્ડિયાનું સૌથી પહેલું આ પ્રકારનું છે અને સૌથી મોટું પણ છે. અને અને પછી ઓથોરિટીઝે ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝના વેહિકલ્સ લાવ્યા ત્યાં અને એની ઇમ્પેક્ટ શું પડી રહ્યો છે એમના પર એ ચેક કર્યું અને પછી થોડા ટાઈમ પછી એમને પબ્લિક માટે પણ ખોલ્યું કે આ શું થયું. અને એ વર્ષ દરમિયાન એ સ્પોટ પર એક પણ એક્સિડન્ટ નથી થયો, એટલે દિવસ ને રાત દરમિયાન એનું પર રિસર્ચ થયું. અને અને પછી ગ્રેજ્યુઅલી એના રિઝલ્ટ પરથી બીજા બે સ્પોટ અમદાવાદ મહેસાણા હાઈવેના બીજા બે સ્પોટ પર અમે ઝેબ્રા ક્રોસિંગ્સની અલગ અલગ સ્ટ્રીપ્સ બનાવી અને એક્સપેરિમેન્ટ્સ કર્યા. બોથ વે સક્સેસફુલ, એ આખા વર્ષ દરમિયાન ત્યાં કોઈ એક્સિડન્ટ ના થયો, એટલે અમારા ત્રણેય પાયલોટ પ્રોજેક્ટ સક્સેસફુલ રહ્યા. અને સડનલી એ ગ્લોબલ લેવલ પર એ સ્પ્રેડ થઈ ગયું કે આવું કંઈક ઇન્ડિયામાં થયું છે અને ત્યાં એક પણ એક્સિડન્ટ નથી થયા. તો અમને એમ્સ્ટરડેમથી કોલ આવ્યો કે તમે અહીંયા સ્પીચ આપવા આવો જેથી બીજી પણ મહિલાઓ તમારામાંથી ઇન્સ્પાયર થાય. અને અમને અમે ફર્સ્ટ ઇન્ડિયન હતા જેમને આ ઇન્વિટેશન મળ્યું અને હું ને મારા મધર બંને ત્યાં ગયા અને સ્પીચ આપી. અને પછી વેરિયસ પ્રોગ્રેસ, એટલે એના પછી અમને ઇન્ડિયન મિનિસ્ટ્રી છે રોડ એન્ડ કેવો રિસ્પોન્સ તેમના તરફથી, કેન્દ્ર સરકારે પણ જે તમારો પ્રોજેક્ટ છે તેને બિરદાવ્યો છે? એટલે એ જ કે એમને જ્યારે ખબર પડી કે આવું કંઈક ગ્લોબલી થઈ રહ્યું છે તો એમને અમને કોલ કર્યો અને કીધું કે તમારા જે પેઇન્ટિંગ્સ છે એમનાથી કેટલા સ્પીડ રિડક્શન થઈ રહ્યું છે એ નક્કી વાત છે, કેમ કે એક્સિડન્ટ ના થયા પણ કેટલા પર્સન્ટ થઈ રહ્યા છે એ શોધવા માટે એમને CRRI, વિચ ઇઝ સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન દિલ્હી, ત્યાં મથુરા હાઈવે પર અમારી જોડે પેઇન્ટિંગ કરાવ્યું 3D ઝેબ્રા ક્રોસિંગ. અને પેઇન્ટિંગ પહેલાં કેટલી સ્પીડ હતી બધા વેહિકલ્સની અને પેઇન્ટિંગ પછી કેટલી થઈ એનું રિસર્ચ કરવામાં આવ્યું અને લગભગ 2-3 મહિના એમને એના પર રિસર્ચ કરીને એ રિપોર્ટ બહાર કાઢ્યો કે એનાથી 1.6%થી લઈને 20.3% સુધીનું સ્પીડ રિડક્શન નોંધાયું. અને અકોર્ડિંગ ટુ WHO, દેટ ઇઝ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ખાલી 5% સ્પીડ ઘટવાથી 30% સુધીનું સ્પીડ મોટા એક્સિડન્ટ્સ ઘટાડી શકાય છે. મેજર એક્સિડન્ટ્સ જે છે જેનાથી મૃત્યુ થઈ શકે છે 30% સુધી ઘટે છે ખાલી 5% સ્પીડ ઘટવાથી. અને અમારા પેઇન્ટિંગથી 1.6 લઈને 20.3% સુધીના આ રિપોર્ટ નોંધાય, એટલે અમારી માટે બહુ જ ખુશીની વાત હતી. વી ડિડન્ટ નો કે પેઇન્ટિંગ સ્કિલ
કોઈની લાઈફ કેવી રીતે બચાવી શકે. ખૂબ મોટી સિદ્ધિ, યસ, બહુ મોટી અચીવમેન્ટ કહી શકાય આ વાતને. તો હવે ક્યાં ક્યાં કયા કયા સ્પોટ પર જે આ પ્રકારના પેઇન્ટિંગ્સ તમે બનાવવા જઈ રહ્યા છો? આ અમારા ત્રણેય પ્રોજેક્ટ પાયલોટ પ્રોજેક્ટ હતા અને એક પ્રાઇવેટ કંપની છે એમને ઓર્ડરથી અમે બનાવ્યા હતા. અને એના પછી અમે દિલ્હીમાં બનાવ્યું, એના પર રિસર્ચ થયું અને પછી ત્યાંની મિનિસ્ટ્રીએ કીધું કે બીજી જગ્યાઓ પર પણ આનું એપ્લિકેશન કરશે. એટલે એમને ઘણી દિલ્હીના ઘણા સ્પોટ્સ પર અહીંયા એપ્લાય કર્યા છે. જો બિલકુલ. અને આગળ પણ આપણે તમે જે રીતના પેઇન્ટિંગ્સ જે રોડ પર આપણને જોવા મળશે અને અકસ્માત તો ચોક્કસથી એનાથી ઘટશે, ખૂબ સારો વિચાર છે. પણ જો સૌમ્યાની એક વાત કરું તો 3D આર્ટિસ્ટ તેઓ છે, પરંતુ 3D એનિમેશન કે કોઈ પણ આર્ટના ફિલ્ડમાં તેઓ કશું ભણ્યા નથી, તેમણે અલગ જ સ્ટડી કર્યું છે. આ એક જર્ની જે છે એ કેવી રીતે સ્ટાર્ટ થઈ, કલાની દુનિયામાં તમારી એન્ટ્રી એકદમથી કેવી રીતે થઈ? હું મેનેજમેન્ટ સ્ટુડન્ટ હતી. ઓકે, હવે કોલેજ દરમિયાન આઈ વોઝ ઇન લવ વિથ માય હસબન્ડ દેટ ટાઈમ. એટલે મારો સ્કૂલ ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ છે. અને વેકેશનમાં અમે કેવી રીતે મળીએ, સો આઈ જોઈન્ડ વન ડ્રોઈંગ ક્લાસ એન્ડ સો દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ ડુઈંગ પેઇન્ટિંગ. પછી ઇન બિટવીન અમારી એક ફ્રેન્ડ ઇન્ટરવ્યૂ આપતી હતી એક ઇન્સ્ટિટ્યૂટમાં માઇકા, અને ત્યાં મેં પણ ઇન્ટરવ્યૂ આપ્યો અને આઈ ગોટ સિલેક્ટેડ. એન્ડ ઇટ ઇઝ વેરી હ્યુજ થિંગ કે ત્યાં એડમિશન થોડું મુશ્કેલ છે મળવું, અને આઈ ગોટ એન ઓપોર્ચ્યુનિટી. બટ દેટ ટાઈમ આઈ ડિસાઇડેડ કે હું એક આર્ટિસ્ટ બનીશ. અને મારું એ પણ ઓલવેઝ એમ રહ્યો છે કે મારી સ્કિલ્સથી હું કદાચ એક ટોટલી બિગ સોશિયલ વર્કર ના બનું, પણ મારી સ્કિલ્સ જે પણ મારો એરિયા છે એમાં હું શું સારું કરું કે જેનાથી નોટ જસ્ટ અબાઉટ પ્રોફિટ્સ ઓફ બિઝનેસ, એનાથી શું સોશિયલી પણ કોઈ મેસેજ મળી શકે, કંઈ સારું થઈ શકે મારાથી. તો દેટ વુડ બી દેટ ઇઝ દેટ હેઝ ઓલવેઝ બીન ઇન માય ટાર્ગેટ સિન્સ બિગિનિંગ. વાહ, એટલે કે એવું કહી શકાય કે એક આર્ટિસ્ટ જે છે એ ફક્ત પોતાનો વિચાર નથી કરતો, પરંતુ સમાજનો વિચાર કરે છે, દેશનો વિચાર કરે છે, બધા જ લોકોનો વિચાર કરે છે. આ એક બહુ મોટી અને ખૂબ મોટી વાત છે અને સાથે સાથે ખૂબ મોટી સિદ્ધિ પણ છે. તો સૌમ્યા, એક નવું બડબીન બનાવ્યું છે, આ બડબીન શું છે તે પણ તેમની પાસેથી જાણીશું કે અને કેવી રીતે તેમણે બનાવ્યું ને કેમ બનાવ્યું. સૌમ્યા, આ બડબીન શું છે અને કેમ બનાવ્યું છે? આ બડબીન એક સિગરેટનું ડસ્ટબિન છે. એટલે આપણે ભીના કચરા અને સૂકા કચરાનું ડસ્ટબિન જોયું હશે, પણ એક સિગરેટ માટે જે આટલો નાનો પાર્ટ હોય એના માટે અમે એક નવું ડસ્ટબિન બનાવ્યું છે. અને એનું કારણ એ છે કે એક ટ્રસ્ટ ચાલે છે ગાંધી આશ્રમમાં, અને ત્યાં એક વોલન્ટિયર કામ કરે છે, જેનું એ કામ હતું કે ત્યાં જે મહિલાઓ છે એ જે કચરો વેચે છે એના પરથી એમને હાઈએસ્ટ પૈસા સેમા મળે. તો એને ખ્યાલ આવ્યો કે સિગરેટના બર્ડ્સમાં એમને હાઈએસ્ટ રૂપિયા મળે છે આ બહેનોને, અને આ બહેનો ઇલિટરેટ છે એટલે એમને ગણતરી કરતા નથી આવડતી, એટલે કચરામાંથી એમને કેવી રીતે હાઈએસ્ટ પૈસા મળે કે કોઈ એમને છેતરી ના જાય એનું એ લોકો ધ્યાન રાખતા હોય છે. એટલે એનું પછી એને જોબ શરૂ કરી, પ્રણવ યા પ્રકાશ મુખર્જી ઇઝ હિઝ નેમ, તો એને જોબ શરૂ કરી. અને પછી એને એવું રિગ્રેશન ફીલ થયું કે એ હવે રોજે એમના માટે કંઈ કરી નથી રહ્યો. એટલે એનું ઇન્ટેન્શન એ હતો કે આવું કંઈક ડસ્ટબિન જો હું બનાવું યુનિક દેખાય અને જે લોંગ લાસ્ટિંગ હોય, લાંબુ ચાલે, તો આ બહેનોને બેનિફિટ થાય. અને ડ્યુરિંગ આઈ વોઝ વર્કિંગ ફોર ધીસ મેં એના વિશે જાણ્યું કે સિગરેટ બર્ડ એ દુનિયાનો સૌથી વધારે ફેંકવામાં આવતો કચરામાં નંબર 1 પ્લેસ પર છે વર્લ્ડ વાઇડ. હા, અને ઘણા બધા દેશોમાં આ વિશે વિચારવામાં આવ્યું છે. આ તો આ દરમિયાન મને આ જાણવા મળ્યું. અને આ એક બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ નથી, એટલે દેખાવમાં પેલું કોટન જેવું દેખાય અને શું કહેવાય કે કાગળ અને તમાકુ છે, એટલે આપણને લાગે કે એનું શું હાર્મ હશે, પણ એમાં 70 જેટલા કેમિકલ્સ છે. અને એક સિગરેટમાં એટલો પાવર છે કે એ 1 લિટર પાણીને બગાડી શકે, એક સિગરેટ. એટલે એ ઓશનમાં પણ જાય ત્યારે પણ એટલું પ્રદૂષણ થાય છે બધા જીવોને, પ્લસ એ જમીનમાં નાખવામાં આવે. મોસ્ટલી આપણે અહીંયા જમીન પર સ્મેશ કરીને આટલું નાખવામાં આવે છે, તો એ 10 થી 12 વર્ષ સુધી જમીનમાં રહે અને એની ફળદ્રુપતા ઘટાડે, કેમકે એમાં 70 કેમિકલ્સ છે.
તો આ જે સ્પેસિફિક વસ્તુ છે, જે વ્હાઇટ કલરનો એરિયા છે પાછળ, ઇટ ઇઝ કોલ્ડ સેલ્યુલોઝ એસિટેટ. ઇટ ઇઝ અ વુડ બેઝ પ્લાસ્ટિક. અને જો આ પ્લાસ્ટિકના ગ્રેન્યુઅલ્સ ક્રિએટ કરવામાં આવે તો એમાંથી પ્લાસ્ટિક બોર્ડ, પ્લાસ્ટિક આઉટડોર બેન્ચ, આઉટડોર ટેબલ્સ, એર પ્યોરિફિકેશન માટે પણ આનું કામ આવે છે. આના પ્લાસ્ટિકના પાછા એસ્ટ્રેસ બનાવી શકાય. અને આનું મેં સાંભળ્યું કે અહીંયા જે આ બહેનો વેચે છે એ લોકો ફર્નિચર બનાવે છે આમાંથી. એટલે પાછું આપણે આને સિસ્ટમમાં લાવી શકાય રાધર દેન વેસ્ટિંગ ઇટ દેર. એટલે અમે ટ્રાય કરીએ છીએ કે એ કંઈક યુનિક દેખાય, એ સસ્તામાં સસ્તું હોય, જેથી અમે વધારે જગ્યાએ પહોંચાડી શકીએ. અને આ સ્ટીલ છે, કેમ કે આમાં આગ સાથે પણ કનેક્શન છે સિગરેટનું, એટલે પ્લાસ્ટિક ઓર વુડ વી વેર નોટ થિંકિંગ ઓફ યુઝિંગ. એટલે સ્ટીલ, હવે સ્ટીલમાં મેં જ્યારે પહેલાં કલર કરવાનો ટ્રાય કર્યો તો ઇટ વોઝ નોટ ડ્યુરેબલ, નીકળી જતું હતું, કેમ કે આનું એટલું સ્મૂથ સરફેસ છે. તો પણ અને બીજું મારો ઇન્ટેન્શન એ હતો કે પ્લાસ્ટિક કે કાગળનો કચરો આમાં કોઈ ના નાખે. એટલે અમે જે ઓલરેડી બિન મળ્યું એને અમે ફેબ્રિકેટ કર્યું, એને બંધ કર્યું, અને પછી સર્ટેન હોલ્સ બનાવ્યા જેમાંથી સિગરેટ નાખી શકાય. અને આ આ એરિયા અમે મેટલનો જ રહેવા દીધો, જેથી કોઈ સ્મેશ કરે તો કોઈ હાર્મ ના થાય, અને આ એરિયા જ્યાંથી ડ્રોપ કરી શકાય સિગરેટ. તો આ ઇન્ટેન્શન છે. હજી અમે આને હવે ટ્રસ્ટમાં મોકલીશું અને એમને લાગતી જગ્યા પર એને ડિસ્પ્લે કરશે. અને પછી અમે લોકોના રિએક્શન્સ જોઈશું કે આમાં હજી શું ઇમ્પ્રૂવ કરવા જેવું છે, કેટલું સક્સેસફુલ છે, અને કેવી રીતે હું મહિલાઓને અને નેચરને કેવી રીતે હું વધારે સપોર્ટ કરી શકું છું. આમાં આઈ બી હેપી ટુ હેલ્પ ધેમ નેક્સ્ટ ટાઈમ ટુ. તો સૌમ્યાના આ ઇનોવેટિવ આઈડિયાઝને કારણે તમને ઘણા બધા એવોર્ડ્સ પણ જીત્યા છે. સૌમ્યા, તમે 2 વાર લિમ્કા બુક ઓફ એવોર્ડ્સમાં આવી ચૂક્યા છો, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ પણ તમારા નામે છે. તો આ બધા એવોર્ડ્સની જે જર્ની જે છે, કેવી રીતે શરૂ થઈ અને કેવી રીતે એક પછી એક એવોર્ડ્સ તમે જીતવા લાગ્યા? ધ ફેક્ટ ઇઝ કે મેં ક્યારેય એવું પ્લાન નથી કર્યું કે હું એવું કંઈક કરું કે જેથી રેકોર્ડ સેટ થાય. મારું વર્કિંગ સ્ટાઇલ એવો હોય છે કે હું ડે ટુ ડેના પ્લાનિંગ કરું છું. એટલે એવરી ડે મારી પાસે જે જે ટાસ્ક હોય અને હું કેવી રીતે હાઈએસ્ટ ક્વોલિટીથી અને એકદમ ફેથફુલી ઓનેસ્ટલી કામ કરું એ હું જોતી હોઉં છું. એટલે મારા કેરિયર દરમિયાન જેટલા પણ કામ મને મળ્યા છે એમાં હું કઈ રીતે બેસ્ટ કરું એમાં ટોટલી મારું ધ્યાન હતું. ક્યારેય ઓલવેઝ આ ત્રણેય અવોર્ડ વખતે કે રેકોર્ડ્સ વખતે મારું મને પછી ખબર પડી કે ઓ મેં રેકોર્ડ સેટ કર્યા છે એવું છે. એટલે સૌથી પહેલાં મેં એક્વા શેડો પેઇન્ટિંગ કર્યું હતું, વિચ ઇઝ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ડિસ્પ્લે ઓફ શેડો. અને એના પછી અમે જ્યારે હાઈવે પર પેઇન્ટ કર્યું ત્યારે આઈ રિમેમ્બર કે આગલી રાત્રે મને ઊંઘ જ નથી આવી કે હું કેવી રીતે આટલું, ઇટ વોઝ 70 ફીટ હાઈટેડ પેઇન્ટિંગ અને હાઈવે પર બનાવવાનું, અને એ હાઈવેનું આખો ટ્રાફિક સર્વિસ રોડ પર ટ્રાન્સફર થાય. એટલે બાય ચાન્સ જો જામ થઈ જાય તો ઇન બિટવીન મારે પેઇન્ટિંગને અટકાવીને રસ્તો ખોલાવવો પડે. એટલે દેટ વોઝ દેટ સિરિયસનેસ કે અમારે એકદમ સ્પીડમાં કામ કરવાનું. પ્લસ બીજું એક એ વખતે એટલા સરસ જે ઓથોરિટી હતા ત્યાંના, એટલા કોઓપરેટિવ ભટ્ટી સાહેબ કરીને છે, એમને મેં કીધું કે 3D પેઇન્ટિંગ્સ છે ને મેઇનલી, આના પહેલાં અમે બધી ઇવેન્ટ્સમાં કેવી રીતે હોય કે 3D પેઇન્ટિંગ્સ એક કેમેરાથી એક સ્પેસિફિક વેન્ટેજ પોઈન્ટથી જ દેખાય, એ એક મેજિકલ ઇલ્યુઝન છે જે કેમેરાના વિઝનથી દેખાય. અને અમે આપણે આટલી સ્પીડથી આવતા હાઈ ડ્રાઈવર્સને નેકેડ આઈઝથી એ કેવી રીતે ઇલ્યુઝન ક્રિએટ કરીએ? તો દેટ વોઝ ધ મેઇન ક્વેશ્ચન કે એક તો અમારે આટલા ઓછા ટાઈમમાં એને ડિસ્પ્લે કરવાનું છે, પ્લસ અમારે એવા એંગલ્સ બનાવવાના છે કે આંખોને પણ એ ઇલ્યુઝન દેખાય ને એ બી સેફ ડિસ્ટન્સથી. એટલે જેમ જેમ એ નજીક આવે એમને ખબર પડે કે આ પેઇન્ટિંગ જ છે. એટલે ક્યારેય એવું કિસ્સો નથી બન્યો કે કોઈને સડન બ્રેક થઈ ગયું કે એવું કંઈ. એટલે એ બંને પાસા માટે અમારે લગભગ 3-4 મહિના અમે એના ડિફરન્ટ એંગલ્સ પર કામ કર્યું. અને એ
લકીલી અમે એ એંગલ્સ બનાવી શક્યા કે જે આંખોથી પણ એ ઇલ્યુઝન આપે ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ માટે, અને સેફ ડિસ્ટન્સથી, જેથી ત્યાં આગળ થોડુંક ધ્યાન જાય અને ઇનડાયરેક્ટલી આપણે એમને. ઘણા ડ્રાઈવર્સ એવા બી હતા કે જે રોજે જાય ત્યાંથી, બરાબર. હવે એમાં આપણે કેવી રીતે, એમને તો ખબર પડી કે આ આ બમ્પ નથી, આ ઇલ્યુઝન છે. તો અમે એના માટે બી એટલા કલર્સ યુઝ કર્યા કે એને બ્રાઇટ બનાવ્યું કે એવું, કે જેથી ઇનડાયરેક્ટલી પણ એ લોકો ત્યાં એ સ્પોટ પર એ સેકન્ડે ધ્યાન આપે જ. ધેટ વોઝ ધેર રિએક્શન. એટલે ઇમેજિન કે આપણે મલ્ટિપલ કલરના અથવા ડિફરન્ટ ડિઝાઇન્સના આવા આર્ટવર્ક્સ અપ્લાય કરીએ તો આપણે બધાના સબકોન્શિયસ બ્રેન સાથે રમી શકે એટલો પાવર છે આર્ટ પાસે. એટલે આપણું ધ્યાન એમનું ખેંચી શકીએ ત્યાં એ સ્પોટ પર, અને ત્યાં સ્પીડ ઓછી કરી શકે. અને ધ ઓથોરિટીઝ વેર સો સપોર્ટિવ કે યુ ડુ ઇટ, યુ આર ટ્રાઇંગ, દેટ્સ ગુડ ઇનફ. અને અમને એ વખતે પણ નથી ખ્યાલ કે આનાથી સ્પીડ રિડક્શન થશે કે કેમ, અને ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી કે બધું પ્રૂવ થયું, બધું સરસ રહ્યું. ઇટ્સ બીન અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. અગેન દેટ ટાઈમ આઈ સેટ ન્યૂ લિમ્કા બુક ઓફ રેકોર્ડ એન્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ. પણ હા, એ એપ્લિકેશન દરમિયાન તો મારું પૂરું ધ્યાન એ જ હતું કે હું કેવી રીતે કરીશ, કેમકે મેં ક્યારેય 3D પેઇન્ટિંગ લાઈવ જોયા નથી. જી બિલકુલ. સાથે સાથે સૌમ્યા, તમે ભાજપમાં પણ જોડાયા, તમે મોદી સાહેબને પણ મળ્યા છો, તો પોલિટિકલ પહેલામાં તમને ઇન્ટરેસ્ટ છે કોઈ? નોટ એક્ઝેક્ટલી. પણ હા, હું મોદીજીની ફેન છું. મને એમનું બોલવાની છટા અને એમના વાઇબ્રેશન્સ બહુ પોઝિટિવ લાગે છે કે, અને પ્લસ એમની સાથે મળવાનું ક્યારે થયું? હા, એકચ્યુઅલી અમે ફિટનેસ ક્લબ પણ ચલાવું છું, તો ત્યાં એ વન ઓફ દેટ ઇઝ ડાન્સ પાર્ટ. એટલે અમે ફોક ડાન્સ એટલે કે ગરબાનું પણ યુઝ કરીને કેવી રીતે ફિટનેસ લવાય એ, તો એક ઇવેન્ટ હતી જ્યાં અમારે આ કરવાનું હતું અમારા ગ્રુપે, અને ત્યાં હું ઓર્ગેનાઇઝ કરી રહી હતી. તો ત્યાં આગળ અમે મળ્યા અને અમે વાત કરી કે હું હેરિટેજના પ્રોટેક્શન માટે અને નેચરના પ્રોટેક્શન માટે હું પેઇન્ટિંગ્સ બનાવું છું. એન્ડ હી રિયલી લવડ ધ આઈડિયા. અને આઈ રિમેમ્બર કે એમની મેમરી એટલી બધી શાર્પ છે કે આઈ ફોગોટ ટુ ટેક ફોટો વિથ હિમ, રાઈટ? તો હું થોડી વાર રહીને પાછી આવી કે આઈ એમ હિયર અગેન. આટલી ભીડમાં પણ એમને યાદ હતું કે અચ્છા સૌમ્યા, તારો ફોટો રહી ગયો છે. એટલે હી રિકગ્નાઇઝ માય નેમ એન્ડ યુ નો, સો હિઝ મેમરી ઇઝ ટુ ગુડ. પ્લસ એ આઈ નો હિઝ શેડ્યુઅલ, એમની કેપેસિટી વર્ક કામ કરવાની. એટલે હું એનાથી બહુ જ ઇન્સપાયર છું. પહેલાં હું કદાચ ઓછા કલાક કામ કરતી હતી અને એમને ફોલો કર્યા પછી હું પણ આઈ ટ્રાય માય બેસ્ટ કે હું 12-14 કલાક કન્ટિન્યુઅસ કામ કરું અને મારા ડે ટુ ડે ગોલ્સ અચીવ કરું. બિલકુલ. સાથે સાથે સૌમ્યા સ્વિમિંગ પણ કરે છે અને ફિટનેસ ગુરુ પણ છે, તો આ એક અલગ જર્ની છે. સૌમ્યા, તમે સ્વિમિંગની અંદર કેટલા સુધી આગળ વધ્યા છો અને ફિટનેસ માટે લોકોને કેવી રીતે ઇન્સ્પાયર કરો છો? સી, માય મધર શકુંતલા પંડ્યા, એમને નાનપણથી એવું હતું કે હું બહુ જ એક્ટિવ રહું અને શી ડઝન્ટ લેટ મી બી ફ્રી. આમ બેઠા હોય, આળસથી ટીવી જોતા હોય, દેટ ડઝન્ટ વર્ક. એમ અમારા ઘરમાં એવું એટમોસ્ફિયર હતું કે ક્યારેય એવો પ્રેશર નથી આવ્યો કે યુ હેવ ટુ બી નંબર વન ઇન એનીથિંગ, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ વી યુટિલાઇઝ અવર ટાઈમ ઇન અ કરેક્ટ વે, આપણે મેક્સિમમ ક્રિએટિવ પ્રોડક્ટિવિટીવાળું. તો ડિફરન્ટ ડિફરન્ટ સ્પોર્ટ્સમાં હું હતી પહેલેથી, અને સ્વિમિંગ મારું ફેવરેટ રહ્યું છે. અને હું ઘણા બધા કોમ્પિટિશન્સમાં પાર્ટ લેતી હતી સ્કૂલમાં, અને આઈ ગોટ સિલેક્ટેડ ઇન ધીસ સ્ટેટ લેવલ ચેમ્પિયન હું રહી ચૂકી છું. અને એના જ લીધે પછી મારે ફિટનેસનું અમારું જે બિઝનેસ છે એમાં પણ મને ઇન્ટરેસ્ટ જાગ્યો અને એવરી ડે આઈ એમ ડુઈંગ ઇટ. અને આ ફિટનેસનું ને મારા પેઇન્ટિંગનું બહુ સ્ટ્રોંગ કનેક્શન રહ્યું છે કે હું કેમ કે આટલા કલાક હું કામ કરું તો પણ હું થાક એટલો જલ્દી નથી લાગતો બીકોઝ ઓફ ધીસ ઇન્સ્ટિટ્યૂટ. એટલે આ બંનેનું એક ગ્રેટ બોન્ડિંગ છે. પ્લસ આપણી ફિટનેસ સારી હોય તો બ્રેનની એક્ટિવિટી ને આઈડિયા જનરેશન એ બધામાં પણ બહુ જ ફરક પડે છે, આળસ જતી રહે છે બોડીમાંથી. એટલે દેર ઇઝ ગ્રેટ બોન્ડ બિટવીન બોથ માય બિઝનેસ, ઇટ્સ નોટ સેપરેટ એટ ઓલ. બિલકુલ. તો એવું કહી શકાય કે તમારા મધર જે છે તે તમારા માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યા છે? ઇન્ડીડ. મારા બંને પેરેન્ટ્સ, બંને ઇવન આફ્ટર મેરેજ, માય બોથ પેરેન્ટ્સ, ન્યૂ પેરેન્ટ્સ, દે ઓલ આર વેરી સપોર્ટિવ એન્ડ વેરી લવિંગ, કેરિંગ. અને
મારા મમ્મી તો આઈ મીન શી નેવર લેટ મી ગો ડાઉન એન્ડ મારું કોન્ફિડન્સ વધારે અને ક્યારેય શું કહેવાય કે કંઈ પણ અચીવ કર્યા પછી ઘમંડ ના આવવો જોઈએ એ બધું જે એ જે આપણને કહી શકે બહારનું કોઈ તો કહી ના શકે એટલે ઘરના અને ખાસ કરીને મમ્મી જ્યારે એક તમને ટીપી ટીપીને સીધા કરતા હોય તો આપણે લાઈફમાં કંઈક સારું સારી જ દિશામાં જતા હોઈએ મોસ્ટલી. બિલકુલ બિલકુલ. અને તેમનો સાથ સહકારને સાથે સાથે તમારા હસબન્ડની જો વાત કરીએ તો કેટલા ઇમ્પ્રેસ છે તમારા આઈડિયાઝથી અને કેવી રીતે સપોર્ટ કરે છે? એ તો મારો સ્પાઇનલ કોર્ડ છે. આ એમની ફિલ્ડ નથી પણ એક પણ એવું પોઈન્ટ નથી કે જ્યારે એમને મને ગાઈડ નથી કરી અને ક્યાં હું ખોટી છું, ક્યાં બરાબર છું, ક્યાં બેટર છું. અને હું ઘણીવાર કોઈક ઓછા ટાઈમમાં કંઈક કરવાનું આવે, પ્રોજેક્ટ કરવાનું હોય તો મને થોડો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય ત્યારે મને એવું કહે કે તે આ કરી દીધું છે ને તારાથી આ આ કેમ ના થાય સૌમ્ય, યુ કેન ડૂ ઇટ, સોર્ટ ઓફ દેટ કોન્ફિડન્સ. અને બીજું જ્યારે બી એક સ્ત્રીના લાઈફમાં એવું કોઈ હોય કે કંઈ પણ ગડબડ થશે ને તો હી ઇઝ ધેર, દેટ્સ ફીલિંગ ઇઝ સો ગુડ, કે એના લીધે બધું ઇઝી લાગે છે લાઈફમાં. બિલકુલ. તો બહુ ઇઝીલી એટલે જ ઘણી બધી વસ્તુ આપણાથી ઘણી સારી થતી હોય છે કારણ કે આપણા સપોર્ટમાં આટલા બધા લોકો હોય છે. સૌમ્યા, જે લોકોને, ઘણા લોકો એવા પણ છે કે જે કંઈક કરવા માંગે છે પણ એમને સપોર્ટ નથી મળતો, તો આવા લોકો કેવી રીતે આગળ આવી શકે? ખાસ કરીને યુવતીઓ આફ્ટર મેરેજ ઘણાને સપોર્ટ નથી મળતો અને જે કરવા માંગે છે તે નથી કરી શકતા, તેમને તમે શું મેસેજ આપવા માંગો છો? જો આમાં મને એવું લાગે છે કે બે ટાઈપના લોકો આપણી આસપાસ હોય, એક આપણને પ્રેમ કરે છે, એક નથી કરતા. તો તમે ગમે તેટલું કરશો કોઈના માટે, ઇફ હી ઇઝ નોટ લવિંગ યુ ઓર શી ઇઝ નોટ લવિંગ યુ, ઇઝ નોટ ગન લવ યુ એની વેઝ. એ તમારામાં ભૂલ જ શોધશે કે તમને સપ્રેસ કરશે કે તમારો કોન્ફિડન્સ ડાઉન કરશે. અને જે લોકો પ્રેમ કરે છે એ આપણે કંઈ ના કરતા હોય તો પણ એ પ્રેમ કરવાના છે. તો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઓન ધ પીપલ હુ આર નોટ લવિંગ યુ, રાઈટ? તમારું લાઈફ એક જ વાર જે આ મળ્યું છે અને દરેક દિવસનો દરેક કલાક તમારો ઇમ્પોર્ટન્ટ છે. અને લાઈફ ઇઝ ઓલ અબાઉટ બેલેન્સિંગ થિંગ્સ, ઇટ્સ અબાઉટ બેલેન્સિંગ વિથ ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ યોર વર્ક એન્ડ યોર સેલ્ફ. એટલે જો તમે દિવસમાં 2 કલાક પણ તમારા માટે કાઢો ને તો એ જે એનર્જી મળશે ને, તમે ખુશ હશો તો આખી ફેમિલી તમારી ખુશ હશે, બીકોઝ ઓન્લી અ હેપી પર્સન કેન મેક સમવન એલ્સ હેપી, રાઈટ? અને કંઈ પણ કામ કરવામાં સખતનું સેટિસ્ફેક્શન મળે છે બિયોન્ડ મની. હવેની જનરેશન જે મારી એજની છે એમની પાસે મોસ્ટલી ઓલ એવરીથિંગ ઇઝ વેલ સેટ, યુ નો, નોર્મલી દે હેવ હાઉસ, દે હેવ કાર, દે હેવ. તો આપણા પેરેન્ટ્સને જેટલું ટેન્શન હતું એટલું આપણને નથી. તો આપણે આ ફ્રીડમનું ક્યાં યુટિલાઇઝ કરી શકીએ? બે રસ્તા છે. આપણે બહાના બનાવી શકીએ કે મારી પાસે ટાઈમ નથી, કે મારી પાસે, મારી સાથે આ થયું એટલે હું નથી કરી શકતી, રાઈટ? બે ટાઈપનો સ્વભાવ હોય. અને બીજા હોય છે જેની પાસે આ બધા જ ઇસ્યુ હોય જ છે પણ તો પણ દે ફાઇન્ડ દેર વે આઉટ. એટલે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આપણે, એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે પહેલાં ડિસાઇડ કરી લો કે તમે જે કરો છો એ સારું છે, એ સારા માટે છે, એ સારી દિશામાં છે, ઇલીગલ છે, દેટ્સ ઇટ, ઇટ્સ ગુડ, દેન યુ ગો ફોર ઇટ. આઈ મીન, જે પ્રેમ કરવાના છે એ સપોર્ટ કરશે જ ને, નથી કરવાના એ નથી જ કરવાના. તો યુ મેક યોર લાઈફ વેરી હેપી એન્ડ બેલેન્સ બિટવીન એવરીથિંગ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. બિલકુલ. સૌમ્યા, તમારા જે આ વિચારો જે છે, તમારા જે આઈડિયાઝ છે અને તમે તેને ઇમ્પ્લિમેન્ટ જેવી રીતે કરો છો, ચોક્કસથી જે દર્શક મિત્રો છે તેમને ચોક્કસથી ઘણી બધી પ્રેરણા મળી હશે. તો અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો સૌમ્યાના જે આ વિચારો જે છે, આશા રાખીએ કે આગળ પણ તેઓ આવા જ ઇનોવેટિવ આઈડિયાઝ લઈને આવે અને સમાજ માટે ઘણું બધું કામ કરી શકે. શક્તિમાં હાલ બસ આટલું જ. આપ જોડાયેલા રહો 24 કલાક સાથે.